વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના આજના ગણિતના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે છે અત્યાર સુધી સ્વાધ્યાય 1.2નો પહેલો અને બીજો દાખલો જોઈ ગયા. આજે આપણે હવે ત્રીજો દાખલા તરફ આગળ વધીએ. તો કે ત્રીજા દાખલાની અંદર શું કીધેલું છે કે નીચે આપેલ પૂર્ણાંકોનો અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા મેળવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે આગળ ગુસા અને લસા છે એ મેળવી ચૂક્યા છીએ, પરંતુ કેના માટે? બે સંખ્યા માટે. અહીંયા છે આપણને કેટલી સંખ્યા આપેલી છે? ત્રણ સંખ્યા આપેલી છે. તો જેવી રીતના આપણે બે સંખ્યા માટે ગુસા અને લસા મેળવતા હતા, એવી જ રીતના આપણે ત્રણ સંખ્યા માટે ગુસા અને લસા આજે મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલો છે આપણે ચાલુ કરીએ. તો અહીંયા છે તમને શું આપેલું છે? 12, 15 અને 21 અવિભાજ્ય અવયવની રીતે આપણે એના લસા અને ગુસા મેળવવાના છે. તો સૌ પ્રથમ છે 12, 15 અને 21માં છે આપણે શું લઈ લઈએ? અવિભાજ્ય અવયવ. એને અવિભાજ્ય અવયવ મેળવી અને ત્યારબાદ આપણે એના ગુસા અને લસા છે એ મેળવીશું. તો 12 છે તો એ કેવી સંખ્યા છે? બે કી સંખ્યા છે? એટલે બે વડે નિશેષ ભાંગી શકાશે. બે વડે નિશેષ ભાંગીશું, અહીં કેટલા આવશે? 6. 6 છે એ પણ કેવી છે? યુગ્મ સંખ્યા છે, તો એને પણ આપણે બે વડે નિશેષ ભાંગી શકીશું, એટલે અહીંયા કેટલા આવશે? 3. તેથી આપણને 12ના જે અવિભાજ્ય અવયવ શું મળ્યા? 2 × 2 × 3 એટલે કે 2 નો વર્ગ × 3. એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો, આપણે 15ના અવિભાજ્ય અવયવ મેળવી લઈએ. 15 છે એ કેવી સંખ્યા છે? અયુગ્મ સંખ્યા છે. કેવી છે? અયુગ્મ. એટલે બે વડે તેને નિશેષ ના ભાંગી શકાય, પરંતુ 3 વડે આપણે તેને નિશેષ ભાંગી શકીશું. કેમ કે 5 × 3 કેટલા થાય? 15. અહીંયા 3 અને 5 બંને સંખ્યા કેવી આવી ગઈ છે? અવિભાજ્ય આવી ગઈ છે. તેથી 15ને આ રીતના લખી શકીશ, 3 અને 5 એટલે કે 15ના આપણને અવિભાજ્ય અવયવ મળી ગયા 3 અને 5. હવે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, 21. તો કે 21 છે એ કેવી છે? અયુગ્મ સંખ્યા છે. તો તેને આપણે 2 વડે નિશેષ નહીં ભાગી શકીએ, પરંતુ તેને 3 વડે નિશેષ ભાગી શકીશું, એટલે કેટલા થશે? 3 × 7 = 21. એટલે 21ના અવિભાજ્ય અવયવ આપણને ક્યાં મળ્યા? 3 અને 7. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને 12, 15 અને 21ના અવિભાજ્ય અવયવ મળી ગયા છે. હવે આપણે માત્ર અને માત્ર ગુસા અને લસા મેળવવાનો છે. તો સૌ પ્રથમ આપણે ગુસા મેળવીએ. ગુસા બરાબર ગુસા કોનો છે? તો કે 12, 15 અને 21 બરાબર. હવે જો વિદ્યાર્થી મિત્રો, જેમ આગળ આપણે બે સંખ્યાની અંદર કરતા હતા, શું કરતા હતા ગુસા માટે? તો કે બંનેની બે સંખ્યાના જે સામાન્ય એટલે કે સરખા અવિભાજ્ય અવયવ છે એને આપણે લેતા હતા અને નાની ઘાત લેતા હતા. અહીંયા આપણી પાસે 3 સંખ્યા છે, તો 3 સંખ્યાના અવિભાજ્ય અવયવમાંથી જે અવયવ છે કેવા હોય? સમાન હોય, આપણે લેવાના છે અને નાની ઘાત. અહીંયા જુઓ, 2, 2 ની 2 ઘાત છે, પરંતુ 15 અને 21માં અવિભાજ્ય અવયવ તરીકે 2 છે નહીં, એટલે ગુસાડમાં 2 આવશે નહીં. અહીંયા જુઓ, 12ના અવિભાજ્ય અવયવમાં 3 છે, 15ના અવિભાજ્યમાં છે અને 21ના પણ અવિભાજ્ય અવયવ તરીકે 3 છે. ટૂંકમાં 3 છે એ 3 સંખ્યાનો એક અવિભાજ્ય અવયવ છે, તેથી ગુસા તરીકે કઈ સંખ્યા આવશે? 3. અહીંયા 5 છે પણ આ 2 જગ્યાએ નથી, અહીંયા 7 છે આ 2 જગ્યાએ નથી, એટલે 7 આવશે નહીં. તો તેનો મતલબ એવો થઈ ગયો કે 12, 15 અને 21નો ગુસા કેટલો થશે? 3. હવે આપણે લસા મેળવીએ. 12, 15 અને 21 તેની અંદર શું આવશે? જેટલા પણ ત્રણેયની અંદર જે સામાન્ય જે સંખ્યા છે એક વખત આવશે અને બાકીની સંખ્યા છે આપણે કેટલી વખત લેવાની છે? જેટલી વખત હોય અથવા તો મોટી ઘાત હોય એ લેવાની છે. તો અહીંયા જુઓ, 2 ની 2 ઘાત છે, અહીંયા 1 જગ્યાએ છે, એટલે કેટલા આવશે? 2 ની 2 ઘાત. એને ગુણ્યા 3 છે દરેકમાં છે, એટલે 3. એને ગુણ્યા કેટલા છે? 5. અને ગુણ્યા કેટલા છે? 7. ઓકે, તો લસા છે 12, 15 અને 21નો કેટલો થશે? 2 ની 2 ઘાત × 3 × 5 × 7.
જેમ આગળ આપણે બે સંખ્યા માટે લસાઅ લેતા હતા એમ આપણે અહીંયા ત્રણ સંખ્યા માટે લેવાના છે. બે ની બે ઘાત એટલે ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત. ચાર ત્રણ બાર, બાર પંચા કેટલા થાય સાઠ, સાઠ ગુણ્યા છ સાત બેતાલીસ, ચારસો ને વીસ. તો કે બાર પંદર અને એકવીસ નો ગુસાઅ આપણને કેટલો મળી ગયો ત્રણ, અને લસાઅ કેટલો મળે છે ચારસો ને વીસ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના દાખલા તરફ આગળ વધીએ. તો બીજા દાખલામાં આપણને શું આપેલું છે, સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ. શું આપેલું છે, સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ. વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય સંખ્યા ઉપર તમે એક વખત નજર કરો, ત્રણેય સંખ્યા છે કે બીજા અવિભાજ્ય સંખ્યા છે. કેવી છે, અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, કે એના છે અવિભાજ્ય સંખ્યાના માત્ર ને માત્ર બે જ અવયવ, ક્યાં એક એક હોય અને બીજો કયો હોય એ સંખ્યા પોતે. એટલે કે સત્તર ગુણ્યા એક, ત્રેવીસમાં પણ એવું થશે ત્રેવીસ ગુણ્યા એક, અને ઓગણત્રીસમાં પણ એવું થશે ઓગણત્રીસ ગુણ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે સિમ્પલી આપણે શું મેળવવાનું છે, ગુસાઅ અને લસાઅ. તો સૌ પ્રથમ આપણે ગુસાઅ લઈ લઈએ, સત્તર ત્રેવીસ ઓગણત્રીસ. વિદ્યાર્થી મિત્રો અહીંયા જો એક પણ સંખ્યા છે તમારી સામાન્ય નથી, સરખી નથી, પરંતુ અહીંયા જો એક, દરેક સંખ્યાનો એક અવયવ કયો થાય છે, એક થાય છે. એટલે ગુસાઅ તરીકે આપણને કેટલો મળશે, એક મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને ગુસાઅ તરીકે એક મળતો હોય, માનો કે બે સંખ્યા માટે તમને બે સંખ્યાનો ગુસાઅ તમને એક મળે છે, તો એ બંને સંખ્યા છે પરસ્પર, જો હું શું સૂત્ર આપું છું, પરસ્પર પરસ્પર એકબીજાની અવિભાજ્ય સંખ્યા થશે. પરસ્પર એકબીજાની અવિભાજ્ય સંખ્યા થવું એટલે શું, કે બંને સંખ્યામાં એક પણ સમાન છે, તમને અવિભાજ્ય અવયવ મળશે નહીં. ઓકે હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે લસાઅ લઈ લઈએ, લસાઅ સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ બરાબર. તો અહીંયા જે એક છે તો એક આપણે લખીએ કે ના લખીએ કોઈ ફેરફાર રહેતો નથી, કેમ કે એક છે એ શું છે, ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. એક ગુણ્યા અહીંયા કોણ છે સત્તર, દરેક સંખ્યા આવી જશે, એક પણ સંખ્યા આપણે ભાગી રાખવાની નથી. એટલે સત્તર ગુણ્યા ત્રેવીસ ગુણ્યા ઓગણત્રીસ. વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આપણે ગુણાકાર કરવો પડશે, ત્રેવીસ ગુણ્યા સત્તર કરો શું આવશે, ઝીરો. ત્રણ એક ત્રણ, બે એક બે, સાત ત્રણ એકવીસ, વધી આવે બે, સાત બે ચૌદ ને બે સોળ, એક છ ને ત્રણ નવ અને બે ને ત્રણ, એને ગુણ્યા કેટલા આવશે ઓગણત્રીસ. ઝીરો બે એક બે, નવ બે અઢાર, વધી આવે ત્રણ બે છ ને એક સાત, નવ એક નવ, નવ નવ એક્યાસી, વધી આવી આઠ, નવ તેરી સત્યાવીસ, સત્યાવીસ ને આઠ એટલે કે સત્યાવીસ ને ત્રણ ત્રીસ, ત્રીસ ને પાંચ કેટલા થશે પાંત્રીસ, નવ બે ને એક ત્રણ, આઠ ને પાંચ કેટલા થાય તેર, વધી આવી એક, આઠ ને સાત ને ત્રણ દસ, ને કેટલા થશે અગિયાર, અગિયાર હજાર ત્રણસો ને ઓગણચાલીસ આવે છે. એને ગુણ્યા એક કરશો એટલે જવાબ કેટલો આવશે, અગિયાર હજાર ત્રણસો ને ઓગણચાલીસ. એટલે કે આપણને છે સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ નો ગુસાઅ કેટલો મળે છે, એક મળે છે, તથા સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ નો લસાઅ આપણને કેટલો મળે છે, અગિયાર હજાર ત્રણસો ને ઓગણચાલીસ મળે છે. હવે આવી જ રીતના આપણે જે ત્રીજો દાખલો છે એ જોઈએ, આઠ નવ અને પચીસ. દરેક સંખ્યા જો અહીંયા અવિભાજ્ય સંખ્યા નથી એટલે આપણે તેને વિભાજ્ય સંખ્યા છે એટલે એના અવિભાજ્ય અવયવ આપણે મેળવવા પડશે. તો સૌ પ્રથમ આપણે આઠના અવિભાજ્ય અવયવ મેળવી લઈએ. તો આઠ છે કેવી સંખ્યા છે, યુગ્મ સંખ્યા છે. આઠ કેવી સંખ્યા છે, યુગ્મ સંખ્યા છે. તેને તમે બે વડે નિશેષ ભાંગી શકીશો એટલે બે, તો અહીંયા કેટલા આવશે ચાર. ચાર છે એ પણ યુગ્મ સંખ્યા છે એટલે બે અને બે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આપણને આઠના અવયવ મળી ગયા, બે ગુણ્યા બે ગુણ્યા બે.
आठ बराबर बे गुणिया बे गुणिया बे बराबर बे नो घन एवं लखी सकू बे त्रण वक्त चले बे नो घन ત્યારબાદ જો વિદ્યાર્થી મિત્રો નવ છે, નવ છે એ કેવી છે અયુગ્મ સંખ્યા છે, તેનો ભાગ છે કેટલા વડે ચાલશે ત્રણ વડે, એટલે શું આવશે ત્રણ અને ત્રણ, તો નવ બરાબર શું થશે ત્રણ ગુણ્યા ત્રણ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કઈ સંખ્યા છે પચીસ, પચીસ સંખ્યા છે એ ત્રણ વડે વિભાજ્ય થશે નહીં, અયુગ્મ સંખ્યા છે એટલે બે વડે પણ વિભાજ્ય થશે નહીં, એટલે પચીસ ના અવયવ ક્યાં પડશે પાંચ અને પાંચ, તો પચીસ બરાબર પાંચ ગુણ્યા પાંચ, અને હું ત્રણ નો વર્ગ અને અહીંયા હું પાંચ નો વર્ગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આઠ છે એના અવિભાજ્ય અવયવ આપણને શું મળ્યા બે નો ઘન અથવા તો બે, અને નવ નો અવિભાજ્ય અવયવ તરીકે આપણને ત્રણ એટલે કે ત્રણ નો વર્ગ અને પચીસ માં પાંચ નો વર્ગ મળે છે. તો હવે છે આપણે એનો ગુસા અને લસાઅ મેળવીએ, તો ગુસા આઠ નવ અને પચીસ, તો દરેકમાં સમાન હોય એવી સંખ્યા લેવાની. અહીંયા બે નું ઘન છે એટલે ટૂંકમાં અવિભાજ્ય અવયવ તરીકે કોણ છે બે છે, અહીંયા ત્રણ છે અહીંયા પાંચ છે, તો ત્રણ માંથી એક પણ સંખ્યાની અંદર સમાન અવિભાજ્ય સંખ્યા નથી, તેથી ગુસા કેટલો થઈ જશે એક થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો, અહીંયા જુઓ બે અહીંયા છે પરંતુ આ બંને સંખ્યામાં નથી, ત્રણ છે અહીંયા છે આ બંને સંખ્યામાં નથી, પાંચ છે અહીંયા છે આ બંને સંખ્યામાં નથી, તેથી ત્રણની અંદર સામાન્ય અથવા તો સમાન સંખ્યા નથી, એટલે એનો ગુસા કેટલો થશે એક થશે. હવે આપણે શું લેવાનું છે લસાઅ, તો આઠ નવ અને પચીસનો શું લેવાનો છે લસાઅ બરાબર. જો અહીંયા લસાઅની અંદર તમને કીધું તું મોટી ઘાત લેવાની, દરેક સંખ્યા આવી જવી જોઈએ એટલે બે નો ઘન ત્રણ નો વર્ગ અને પાંચ નો વર્ગ, બે નો ઘન કેટલો થશે આઠ, ત્રણ નો વર્ગ કેટલો થશે નવ, અને આ કેટલા થશે પચીસ. ઓકે આપણને આઠ ગુણ્યા નવ ગુણ્યા કેટલા કરવાના છે પચીસ, તો પચીસ ગુણ્યા દસ કરો એટલે કેટલા થાય બસો ને પચાસ થાય. ઓકે એટલે પચીસ ગુણ્યા નવ કરશો એટલે કેટલા થશે બસો ને પચીસ, તો બસો પચીસ ગુણ્યા આપણે કેટલા કરી નાખીએ આઠ, બસો ને પચીસ ગુણ્યા આઠ, આઠ પાંચ ચાલીસ, વધી આવી ચાર, આઠ બે સોળ, સોળ ને ચાર વીસ, વધી આવી બે, આઠ બે સોળ, સોળ ને બે કેટલા થશે અઢાર, એટલે કેટલો ગુણાકાર આવે છે અઢારસો, એક હજાર આઠસો, એટલે કે આઠ નવ અને પચીસનો ગુસા કેટલો થાય છે એક થાય છે, તથા લસાઅ કેટલો થાય છે અઢારસો થાય છે. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો તમારે છે જ્યારે પણ ત્રણ સંખ્યાના લસાઅ કે ગુસા મેળવવાના થાય તો તમને છે હવે આવડી ગયું હશે કે કઈ રીતના આપણે ત્રણ સંખ્યા તથા બે સંખ્યાના છે લસાઅ અને ગુસા મેળવી શકીએ. તો અહીંયા છે તમારો જે સ્વાધ્યાય એક પોઈન્ટ બે છે એનો જે ત્રીજો દાખલો છે એ અહીંયા પૂરો થાય છે. હવે છે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ બે નો પ્રશ્ન નંબર ચાર જોઈએ. જો ગુસા ત્રણસો નવ અને છસો ને સત્તાવન બરાબર નવ, એટલે કે ત્રણસો નવ અને છસો ને સત્તાવન નો ગુસા તમને નવ આપેલ હોય તો લસાઅ ત્રણસો છ અને છસો ને સત્તાવનનો મેળવવાનો છે. વિદ્યાર્થી મિત્રો આ દાખલો ગણવા માટે તમને આ જ સ્વાધ્યાયના આગળનો જે પ્રશ્ન હતો એ આવવો ખાસ જરૂરી છે. આપણે છે ચકાસવાનું પરિણામવાળો દાખલો ગણેલો હતો, આઈ થિંક તે બીજા નંબરનો દાખલો હતો. શું હતો તો કે ગુસા લસાઅ એ બી બરાબર એ ગુણ્યા બી, આ રીતનું આપણે પરિણામ ચકાસ્યું હતું. અને મેં તમને આ જ્યારે શીખવાડો ત્યારે પણ કીધું હતું કે આપણે આગળ ઘણા દાખલામાં આની જરૂરિયાત પડશે અથવા તો ગણવામાં તમને છે મદદરૂપ થશે. તમને આ ચાર સંખ્યામાંથી કોઈ પણ ત્રણ સંખ્યા આપેલી હોય તો બાકીની એક સંખ્યા તમે મેળવી શકો છો, આવી પણ ચર્ચા આપણે કરેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમે એ અને બી જાણો છો,
જાણો છો મેં શું કીધું a અને b આપેલા છે કઈ રીતના તો અહીંયા તમારી પાસે a બરાબર કેટલા છે 309 અને b બરાબર કેટલા છે 657 એ જ આપણા શું છે પૂર્ણાંક જે સંખ્યા છે એ છે a બરાબર 309 અને b બરાબર 657 ઓકે વિદ્યાર્થી મિત્રો હવે જો ગુસાઅ પણ તમને આપેલો છે બંને સંખ્યા પણ તમારી પાસે છે તમને લસાઅ આરામથી મળી શકે છે તો વિદ્યાર્થી મિત્રો લસાઅ મેળવવો છે એટલે ગુસાઅ એ બી છે ગુણાકારમાં છે તો સામે તમે અગાઉથી તમે ભાગાકારમાં પણ મોકલી શકો છો અત્યારે આપણે એની જગ્યાએ કિંમત મૂકીએ ગુસાઅ એ બી કેટલો છે 9 ગુણ્યા લસાઅ 309 અને 657 બરાબર 309 ગુણ્યા 657 ઓકે વિદ્યાર્થી મિત્રો હવે જો 9 છે અહીંયા કેમાં છે ગુણાકારમાં છે તો સામે ક્યાં જશે ભાગાકારમાં તો કે લસાઅ 309 અને 657 બરાબર 309 એને ગુણ્યા 657ના છેદમાં 9 વિદ્યાર્થી મિત્રો અહીંયા જો જે રીતના તમે લોકો આંકડામાં સરવાળો કરી અને તમે કહી શકો છો કે આ છે સંખ્યા એ 3 વડે વિભાજ્ય છે કે નથી તેવી જ રીતના જો સંખ્યાનો સરવાળો છે એ 9 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા પણ 9 વડે વિભાજ્ય થાય જેમ કે અહીંયા જુઓ 306 છે છ ને 3 કેટલા થશે 9 તો 9 ને છે તમે 9 વડે નિશેષ ભાંગી શકો છો તો કે હા તો એ સંખ્યાને પણ તમે 9 વડે નિશેષ ભાંગી શકો અહીંયા જુઓ 6 ને 5 11 11 ને 7 કેટલા થશે 18 તો 9 2 18 તો આ સંખ્યાને પણ તમે 9 વડે નિશેષ ભાંગી શકશો કોઈ પણ સંખ્યાને તમે એક સંખ્યાને 9 વડે નિશેષ ભાંગો આપણે 306 નાની સંખ્યા છે તેને 9 વડે નિશેષ ભાંગીએ તો કે 306 ભાંગ્યા 9 કેટલે ભાગ આવશે તો કે 9 તેરી કેટલા થાય 37 9 4 કેટલા થશે 36 એટલે કેટલા આવશે 34 આવશે ઇઝ ઇક્વલ ટુ 34 ગુણ્યા 657 ઓકે વિદ્યાર્થી મિત્રો હવે જો તમારે શું ખાલી કરવાનું છે 657 ગુણ્યા 34 કરવાનું છે તો કે 657 ગુણ્યા 34 0 7 3 1 20 વધી આવી 2 5 3 15 ને 2 17 વધી આવી 1 6 3 18 ને 19 7 4 28 વધી આવી 2 5 4 20 20 ને 2 22 વધી આવી 2 6 4 24 24 ને 2 કેટલા થશે 24 8 3 13 9 ને 10 10 ને 2 કેટલા થશે 12 કેટલા આવશે 22338 તો વિદ્યાર્થી મિત્રો 306 અને 657નો જે લસાઅ છે આપણને કેટલો મળે છે 22338 છે એ મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ છે તમને ગુસાઅ આપેલો હતો બે સંખ્યાનો એ બે સંખ્યા પણ તમને આપેલી હતી અને તેના પરથી તમને શું મેળવવાનું કીધું હતું લસાઅ મેળવવાનું કીધેલું હતું તો વિદ્યાર્થી મિત્રો આ રીતના દાખલા છે એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે તથા તમને છે ગુસાઅની જગ્યાએ લસાઅ પણ આપી દીધો હોય કે આ બે સંખ્યા છે એનો લસાઅ છે આટલો થાય છે તો એનો ગુસાઅ મેળવો ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ છે તમને કોઈ એક સંખ્યા આપી દીધી હોય અથવા તો બે સંખ્યાનો શું આપી દીધો હોય તમને ગુસાઅ અને લસાઅ આપી દીધો હોય એક સંખ્યા આપી દીધી હોય તો બાકીની એક સંખ્યા પણ તમારે મેળવવાની થાય ટૂંકમાં તમને આ ચાર જે સંખ્યા છે ગુસાઅ લસાઅ અને બે સંખ્યા એમાંથી તમને કોઈ પણ 3 સંખ્યા આપેલી હોય તો તેના પરથી તમે ચોથી સંખ્યા છે આરામથી મેળવી શકો છો તેના માટે તમને આ વસ્તુ આવડવી ખાસ જરૂરી છે
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું જે સ્વાધ્યાય 1.2 છે એનો ત્રીજો અને ચોથો દાખલો છે અહીંયા કમ્પ્લીટ થાય છે. આ લેવડીયો લેક્ચરમાં અહીંયા સુધી. આના આગળના દાખલા છે આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું.